હવે વાત કરીએ તો જેતપુરની, જેતપુરમાં મુંબઈ સ્થિત બોલિવૂડના બાયબળ મેકઅપ આસિસ્ટન્ટ દ્વારા મિસ મિસ્ટર અને મિસિસ ઇન્ડિયા આઇકોનિક સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેતપુરમાં આજે વિવાહ ફાર્મ હાઉસ ખાતે મુંબઈ સ્થિત બોલિવૂડ અને બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ નિશા દેસાઈ તથા બોલિવૂડ ફેશન ડિઝાઇન સ્નેહા ગોસાઈ દ્વારા મિસ મિસ્ટર એન્ડ મિસિસ ઇન્ડિયાનું સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જેતપુરમાંથી અનેક યુવા વર્ગે લાભ લીધેલ અને પોતાનું ટેલેન્ટ રજૂ કરેલ હતું. આવનાર સમય માટે બોલિવૂડ ટોલિવૂડ મોડેલિંગ ફેશન ડિઝાઇન માટે ગોલ્ડન તકના દરવાજા ખોલશે. જેતપુરમાંથી અનેક યુવા વર્ગ આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનાર ગ્રાઉન્ડ ફિનારે યોજાનાર છે, તેમાં પોતાનું ટેલેન્ટ રજૂ કરશે. આમ જેતપુરમાં પહેલીવાર નવતર આયોજન યસ અજમેરા અને ઇરફાન ખાન દ્વારા જેતપુરમાં યોજાયેલ મિસ મિસ્ટર એન્ડ મિસિસ ઇન્ડિયા આઇકોનિક સ્પર્ધાનું આયોજન થયેલ, તેમાં જેતપુરના યુવા વર્ગ હસે હસે ભાગ લીધો હતો. સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર. બોલો. તો મેં અહીંયા શું મળ્યા હતું? અહીંયા બસ મોડલિંગમાં આગળ વધવા માટે અને બહુ સારું 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 મંચ છે આ મોડલિંગમાં આગળ વધવા માટે. મેડમ, તાલુકા ક્ષેત્રે તમે આજે આવ્યા છો અહીંયા, તો તમને કેવું ફીલ થયું અને કેવા તમને પાર્ટિસિપેટ મળ્યા? સી, એકચ્યુઅલી અમે લોકો બોમ્બેથી અહીંયા એક ઓડિશન માટે આવ્યા છીએ જેતપુરમાં. અને જેતપુર જે રીતનું નાનું સિટી છે અને જે રીતની અહીંયાનું બધું પ્રિપરેશન્સ જોયું અને લોકોનો ઉત્સાહ જોયો અમે અહીંયા બ્યુટી પેજન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે, તો અમને બહુ જ ખુશી થઈ કે આટલા નાના સિટીમાં આટલી હદે અમને લોકોને રિસ્પોન્સ મળ્યો છે, જે અમારું આઇકોનિક ઇન્ડિયા 2019 થઈ રહ્યું છે અમદાવાદ ખાતે 11th ઓગસ્ટના. સો થેન્ક યુ સો મચ જેતપુરવાળાને કે એ લોકોએ આટલો અમારા બ્યુટી પેજન્ટમાં ઇન્ટરેસ્ટ બતાવ્યો. આમાંથી કેટલા પાર્ટિસિપેટ સિલેક્ટ થશે અને એ ક્યાં સુધી જશે? એકચ્યુઅલી હજુ એ કહેવું તો બહુ મુશ્કેલ છે, બીકોઝ ખરેખર બધામાં કંઈ ને કંઈ નાની મોટી ટેલેન્ટ છે. એવું નથી કે કોઈમાં, અને ઇવન અમારી જે બ્યુટી પેજન્ટ છે એનો એમ બી એ જ છે કે અમે ગુજરાતી લોકોની જે બી નાનામાં નાની ટેલેન્ટ હોય તો એને બી બહાર લાવી અને એ લોકોનો ઉત્સાહ વધારવામાં માગીએ છીએ અને ગુજરાતને આગળ વધારવા માગીએ છીએ. તો હોપ સો કે હું તો, મારી તો ઈચ્છા એવી છે કે 100% અહીંયાથી અમને કન્ફર્મેશન મળી જવું જોઈએ. આપનું નામ શું? સી, મારું નામ નિશા દેસાઈ છે અને મારી સાથે છે એ સ્નેહા ગગોઈ છે. અમે બોલિવૂડના મેકઅપ આર્ટિસ્ટ અને ડ્રેસ ડિઝાઇનર છીએ અને આપણી જે અહીંયા બ્યુટી પેજન્ટ છે મિસિસ મિસ એન્ડ મિસ્ટર આઇકોનિક પર્સનાલિટી 2019, જેનું ઓર્ગેનાઇઝિંગ અમે લોકોએ લાસ્ટ 3 મંથથી ચાલુ કરી દીધું છે અને બોમ્બે ખાતે અમારે એમનું ઓડિશન કમ્પ્લીટ થઈ ગયું છે. આગળ હવે 13th રાજકોટમાં એનું બ્યુટી ઓડિશન છે, એના પછી અમદાવાદ 23rdના છે અને 21st સુરતના છે. સો આઇકોનિકને જે રીતના બધા ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અને અમારું આઇકોનિક બધા બોર્ડના વિશેષથી અને વડીલોના વિશેષથી અને કન્ટેસ્ટન્ટના ઉત્સાહથી બહુ આગળ વધી રહ્યું છે. એન્ડ થેન્ક્સ ટુ મીડિયા કે તમે લોકો આજે અમારું જે કવરેજ લઈ રહ્યા છો, જેથી વધારે અમારું આઇકોનિક આગળ ઉડાન ભરશે. સોરી, મારું ગુજરાત. આજનો આ કાર્યક્રમ સેના માટેનો છે અને કયો પર્પઝ છે લોકો? આજનો જે કાર્યક્રમ છે મિસ મિસ્ટર એન્ડ મિસિસ આઇકોનિક પર્સનાલિટી 2019, એ આજનો જે જેતપુર ઓડિશન છે. હવે એકચ્યુઅલી આ એક બ્યુટી પેજન્ટ છે જે રિલેટેડ છે બ્યુટીને અને તમારા ટેલેન્ટને. આ કોઈ ફેશન શો નથી કે તમે કોઈ રેમ્પ ઓપ કરી લ્યો અને તમે સિલેક્ટ થઈ ગયા છો, કોઈ સારા કપડાં પહેરીને સિલેક્ટ થઈ ગયા. આની અંદર ઓપોર્ચ્યુનિટી એ છે કે તમે જો એક મોડેલ બનવા ઈચ્છતા હોય અને તમે આગળ જવા ઈચ્છતા હોય તો અહીંયા આ પ્લેટફોર્મમાં તમને એ લોકો મોડેલ બનવા માટે તૈયાર કરે છે, એક મોડેલ મટીરિયલ તૈયાર કરે છે. અહીંયા તમે કંઈ નો ટેલેન્ટ લીધા વગર આવ્યા છો, છતાં અમે તમને એ પ્રિપેર કરીએ છીએ. અમારી સાથે સ્નેહા ગોગોઈ છે, જે ફેશન ડિઝાઇનર છે, નિશા દેસાઈ છે જે મેકઅપ આર્ટિસ્ટ છે સેલિબ્રિટીના, એ બધા અમારી સાથે કમ્બાઈન કરેલું છે. એ લોકો અહીંયા બધા પાર્ટિસિપેન્ટને તૈયાર કરશે અને અમારી સાથે જે અહીંથી ઓડિશનમાંથી જે સિલેક્ટ થશે એમને અમદાવાદ ગ્રાન્ડ ફિનાલેમાં લઈ જવાનો આવશે અને ગ્રાન્ડ ફિનાલેમાં એમનું પોર્ટફોલિયો મોડલિંગ પોર્ટફોલિયો શૂટ થશે. પછી એમના બ્યુટી અને લુક્સ ઉપર ધ્યાન દેવામાં આવશે, એમનું કોરિયોગ્રાફી કરવામાં આવશે. ઓલ ઓવર એમને એક